જય માતાજી. મિત્રો, મારી શું મેટર ચાલી રહી છે આજકાલ એ તો કોઈને સચ્ચાઈ હજુ ખ્યાલ પણ નહીં હોય કે હકીકત શું છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ અવારનવાર કોઈ ને કોઈ કારણોસર વિવાદમાં રહેતી હોય છે, ત્યારે હજુ થોડા દિવસો પહેલાં જ ફરી એક વખત વિવાદમાં આવતા મામલો ગરમાયો છે. જો વાત કરવામાં આવે તો ભેંસાણના એક પરિવારના હેરાન કરવાના આરોપ બદલ પોલીસ દ્વારા કીર્તિ પટેલ સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. મિત્રો, મળતી માહિતી અનુસાર કીર્તિ પટેલનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો, જેમાં કીર્તિ પટેલ રસ્તાની વચ્ચોવચ્ચ પોલીસ સાથે માથાકૂટ કરતી જોવા મળી હતી, જેને પગલે જૂનાગઢમાં કીર્તિ પટેલ અને તેમના સાથીદારોની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસે બે કાર પણ જપ્ત કરી હતી. આ દરમિયાન કીર્તિ પટેલે ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવીને ભેંસાણના યુવક જમન ભાયાણીને ધમકી આપી હતી. આટલું જ નહીં, આ સિવાય કીર્તિ પટેલ પોતાના સાથીદારો સાથે જમન ભાયાણી સાથે માથાકૂટ કરવા જૂનાગઢના ભેંસાણ પણ પહોંચી હતી. ત્યારે આ ઘટનાને લઈને મોટી માથાકૂટ થાય તે પહેલાં ભેંસાણ પોલીસે કીર્તિ પટેલ અને તેના સાથીદારોની ધરપકડ કરી હતી. ત્યારે હાલમાં ફરી એક વખત સોશિયલ મીડિયા પર કીર્તિ પટેલનો એક નવો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં કીર્તિ પટેલ કહેતી જોવા મળી રહી છે કે જય માતાજી, મિત્રો, મારી શું મેટર ચાલી રહી છે એ તો હકીકતમાં કોઈને ખબર જ નથી. ભેંસાણ ગામમાં એવો વાતો ચાલી રહી છે કે પટેલ સમાજની દીકરી કીર્તિ પટેલ ગાળો બોલતી હતી એટલે જમન ભાયાણીએ તેને રોકી હતી, તેથી કીર્તિ પટેલ ભેંસાણ ગામમાં જમન ભાયાણી સાથે ઝઘડો કરવા પહોંચી હતી. આ અંગે વધુમાં કીર્તિ પટેલે કહ્યું કે આ તો કોઈ પ્રશ્ન જ નથી, પરંતુ જો એને મને કહ્યું પણ હોત ને તો હું પટેલ સમાજનો દીકરો સમજીને એની વાત માની પણ લો. પરંતુ જમન ભાયાણી એવું કહી રહ્યો છે કે દારૂની મહેફિલમાં હું આ કીર્તિ પટેલને 2500 રૂપિયામાં 2 રાત દીવ લઈ ગયો હતો, ત્યારે જમન ભાયાણીની આવી નિમ્ન કક્ષાની વાતોના કારણે તે ભેંસાણ ગામ પહોંચી હતી. વિડીયોમાં તે બીજું ઘણું બધું પણ કહે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તો મિત્રો, આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જો આ વિડીયો. જય માતાજી. મિત્રો, મારી શું મેટર ચાલી રહી છે આજકાલ એ તો કોઈને સચ્ચાઈ હજુ ખ્યાલ પણ નહીં હોય કે હકીકત શું છે. તો ભેંસાણ ગામની અંદર એવી વાત ઉડાડવામાં આવી જે આ કીર્તિ પટેલ છે, જમન ભાયાણી છે, એ લોકોએ ગામમાં એવું દર્શાવ્યું કે કીર્તિ પટેલ પટેલ સમાજની દીકરી થઈ ગાળો બોલતી હતી અને આ જમન ભાયાણી એને ગાળો બોલતા રોકી, એટલે આ કીર્તિ પટેલ એની સાથે ઝઘડો કરવા માટે ભેંસાણ ગામ આવી રહી છે. તો આ પ્રશ્ન જ નથી કે હું ગાળ બોલતી હોય ને મને રોકવા આવ્યો હોય તો ચલો હું મારા પટેલ સમાજનો દીકરો માનીને કદાચ એની વાત સાંભળું પણ અને માનું પણ, બરાબર. પણ આની અંદર જમન ભાયાણાની બીજી જ વાત છે કે જે જમન ભાયાણી એવું કહે છે દારૂની મહેફિલમાં કે આ કીર્તિ પટેલને હું 2500 રૂપિયામાં દીવ 2 રાત લઈ ગયેલો, બરાબર, અને મારી આટલી હલકી નીચ વાત કરીને મને ગામમાં બદનામ કરે છે. જે માણસ જાણતો નથી, જોયા વગર એક દીકરીની હલકી વાતો કરે છે, તો આનો સપોર્ટ આપવા માટે આખું ગામ ભેગું કર્યું તો એને. તો પેલા સચ્ચાઈ જાણો અને પછી આવા રાવણ જેવા રાક્ષસનો સાથ આપો. બસ મારે ખાલી એટલું જ કહેવું છે. જય માતાજી.